અનુલક્ષીને માળિયા હાટીના અને ગામડાઓમાં પોલીસ અને તથા પેરામિલિટરીના જવાનોએ ફ્લેટ માર્ચ કરી હતી, જેમાં વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા લોકો નિર્ભયતાથી મતદાન કરે તે માટે માળિયા હાટીના અને સંવેદનશીલ ગામડાઓમાં પીએસઆઈ બીકે ચાવડાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ અને પેરામિલિટરીના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી. गांधीनगर जिल्ला में बे मतदान मथक केन्द्र उभा करवामां आव्या छे, जेमां गांधीनगर सेक्टर 15 में आवेली सरकारी कॉलेज में सरकारना विविध विभाग में फरज बजावता कर्मचारीओ पोस्टल बेलेट थी मतदान कर्युं, तो बीजी तरफ गांधीनगर सेक्टर 28 में आवेल एसपी ऑफिस में पोलीसना जवानो होमगार्ड सहित अन्य अधिकारीओए पण पोस्टल बेलेट थी मतदान कर्युं हतुं. जो कि गांधीनगर एसपी कचेरीए 5000 कर्मचारीओ मतदान कर्युं होवानुं सामे आव्युं छे. આસારામ કેસમાં ઈટીએસને મોટી સફળતા હાંસલ થઈ છે. ગુજરાત એટીએસે આસારામ કેસમાં સાક્ષીની હત્યાના કેસમાં વોન્ટેડ પ્રવીણ વકીલની ધરપકડ કરી લીધી છે. આસારામના કહેવાતી જે આરોપી પ્રવીણ કામલે છે એ કાર્તિક હલદરને મેસેજ પાસ કર્યો હતો કે અખિલ ગુપ્તાનો કામ પૂરો કરવાનો છે. એના માટે પછી એ લોકો વચ્ચે મીટિંગ થઈ, કાવતરુ રચવામાં આવેલો અને એ લોકોએ રેકી કરીને પછી કાર્તિક હલદર અને બીજા જે એક નીરજ જાટ કરીને આરોપ છે એ જે તે વખતે પકડાવી ગયા હતા અને પ્રવીણ શિવાજી કામલે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતો અને એ આરોપીને હાલમાં એટીએસની ટીમ દ્વારા એની ધરપકડ